શ્રીજી વિસર્જન માટે બનાવેલા કૃત્રિમ કુંડમાં રહેલી શ્રીજીની પ્રતિમાઓની દુર્દશા અવસ્થામાં હોવાથી ભરૂચની સેવાભાવી સંસ્થાઓ તથા યુવાનોએ આગળ આવી શ્રીજીની તમામ પ્રતિમાઓને નર્મદા નદીના જળમાં વિસર્જિત કરી માનવતા દાખવી હતી. ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી પાવન સલીલામાં નર્મદા નદીમાં પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓ વિસર્જિત ન કરવા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ હતી. જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ભરૂચ નગર પાલિકા દ્વારા કસક વિસ્તારના રોકડિયા હનુમાન મંદિર નજીક નર્મદા ઓવરબ્રિજ એક કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યું હતું, જેમાં શ્રીજી ભક્તોએ ગણપતિ બાપ્પાને ઉત્સાહ ઉમંગભેર વિદાય આપી હતી. જે કૃત્રિમ કુંડ શ્રીજીની પ્રતિમાઓથી ઉભરાઈ ઉઠ્યું હતું અને કૃત્રિમ કુંડનું પાણી પણ જમીનમાં સુકા જતા પ્રતિમાઓ બહાર ઉપસી આવતા કેટલાક અસામાજિક તત્વો શ્રીજીની પ્રતિમાઓ સાથે ચેનચાળા કરી રહ્યા હોવાની જાણ ભરૂચની સેવાભાવી સંસ્થા ટાઈગર એકતા ગ્રુપ તથા સહયોગ ગ્રુપને થતા બંને ગ્રુપના યુવાનોએ કૃત્રિમ કુંડમાં રહેલી તમામ શ્રીજીની પ્રતિમાઓને નર્મદા નદીમાં વિસર્જિત કરવાનો નિર્ણય લઈ કૃત્રિમ કુંડ ખાતે આઈસર ટેમ્પો સાથે 50થી વધુ યુવાનો પહોંચી ગયા હતા. કૃત્રિમ કુંડમાં રહેલી તમામ શ્રીજીની પ્રતિમાઓને યુવાનોએ કૃત્રિમ કુંડમાંથી બહાર કાઢી આઈસર ટેમ્પોમાં ભરી જઈ તમામ પ્રતિમાઓને પાવન સલીલામાં નર્મદા નદીમાં વિસર્જિત કરી તમામ ગણેશ યુવક મંડળોને આવનાર વર્ષે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવા અપીલ કરી હતી. કૃત્રિમ જે જળકુંડ બનાવેલો એમાં જે આપણી ગણેશજીની મૂર્તિઓ 10 દિવસ આપણે પૂજા અર્ચના કરીએ છીએ અને એની અષ્ટવ્યસ્ત હાલતમાં પડેલી એનું વિસર્જન ટા ગ્રુપ દ્વારા નર્મદા નદીમાં અમે પૂર્ણ વિસર્જન કર્યું છે અને આ આવી રીતે જો થતું હોય તો અમે ગણેશ આપણા હિન્દુ ધર્મને એક ઠેસ પહોંચે છે અને હવે અમારી એક અપીલ છે પ્રશાસનને કે તમે જે બી હોય એટલે હવે માટીની મૂર્તિ લાવો અને આ પીઓપીની મૂર્તિનો અમે બહિષ્કાર કરીએ છીએ. ભરૂચ ટાઈગર એકતા ગ્રુપ તથા સહયોગ યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આજરોજ અમે નર્મદા કિનારે જે કૃત્રિમ તળાવ બનાવેલું હતું પ્રશાસન દ્વારા, તેમાં જે માટીની આપણે ગણપતિ મૂર્તિ વિસર્જન કરી હતી તે અસ્તવ્યસ્ત હાલતમાં હતી, તો અમારા પર સ્થાનિક રહીશોનો કોલ આવતા અમે ટાઈગર એકતા ગ્રુપ દ્વારા આ સંયુક્ત કાર્ય હાથ કરીને નર્મદા નદીમાં એનું પુનઃ વિસર્જન કર્યું છે. તો આવતા વર્ષે અમારી પ્રશાસનને તથા આયોજકોને નમ્ર વિનંતી કે આવતા વર્ષે બને તેટલી માટીની મૂર્તિઓની સ્થાપના કરો. કૃત્રિમ કુંડમાં રહેલી 3000થી વધુ પ્રતિમા, 7 આઈસર ટેમ્પો ભરાયા તેટલી પ્રતિમાઓને નર્મદા નદીમાં ટાઈગર એકતા ગ્રુપ તથા સહયોગ ગ્રુપ તથા જાગૃત યુવાનો દ્વારા 8 થી 10 કલાકની જહેમત બાદ તમામ પ્રતિમાઓને નર્મદા નદીમાં વિસર્જિત કરવાની સફળતા મળી હતી. સેવાભાવી સંસ્થાઓની આવી કામગીરી બિરદાવવા લાયક છે. શુક્લતીર્થના નર્મદા ઓવારે અંતિમ શ્રાદ્ધ ગાયત્રી પરિવાર દ્વારા સમૂહ શ્રાદ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લહો લીધો હતો. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીને પુણ્ય સલીલા માનવામાં આવે છે. અહીં કરેલી પૂજા તપ દાન તર્પણથી જીવ માત્રને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમ જગદગુરુ શંકરાચાર્ય રચિત નર્મદા અષ્ટકમાં જણાવ્યું છે. શ્રાદ્ધના દિવસોમાં પિતૃઓને જવ તલ ચોખાના લોટના બનાવેલા લાડુ પિંડ તર્પણ કરવામાં આવે છે. શાસ્ત્રો બ્રહ્મ વૈવત પુરાણના ઉલ્લેખ મુજબ અપમૃત્યુ પામેલા જીવોને શ્રાદ્ધ પક્ષમાં યમરાજ તરફથી પૃથ્વી પર પિંડદાન સ્વીકારવા માટે અનુમતિ અપાય છે. લોકવાયકા મુજબ કાગ એટલે કાગડો ને માણસ અને પિતૃ વચ્ચેનો દૂત માનવામાં આવે છે. કાગને કરેલું દાન ખાન પાન પિતૃઓને પહોંચે તેવી માન્યતા છે, તેથી પિતૃઓના મૃત્યુ તિથિના દિવસે કાગડાઓને સન્માનથી જોવામાં આવે છે. શ્રાદ્ધના અંતિમ દિવસે પણ શુક્લ તીર્થના નર્મદા ઓવારે સામૂહિક શ્રાદ્ધ પિતૃ તર્પણ વિધિમાં મોટી સંખ્યામાં લોકોએ લહો લઈ પોતાના સ્વર્ગીય સ્વજનોના શ્રાદ્ધની વિધિ કરી હતી.
મહંત શ્રી પરમહંસ દાસજી અયોધ્યા મુકામે રામ મંદિર બાંધકામને લઈને અમૃત અનશન પર ઉતરેલ તપસ્વી છાવણી મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદનું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. 7/10/2018 રોજ અયોધ્યા મુકામે શ્રી રામ જન્મભૂમિ મંદિર રામ મંદિર બાંધકામને લઈને સંસદમાં કાયદો બને તે બાબતે આમરણ અનશન પર ઉતરેલ તપસ્વી છાવણીના મહંત શ્રી પરમહંસદાસજી મહારાજને યુપી પોલીસ ક્યાંક લઈ ગયેલ હોય. હાલ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તેમના રાજમાં આજે જો એક સંત શાંતિપૂર્ણ રીતે અનશન પર ઉતર્યા હોય અને સંતો સાથે આ રીતે જો વ્યવહાર કરવામાં આવતો હોય તો બાકીના હિન્દુ સમાજનું શું? આ એક સાધુ સમાજનું અપમાન છે, હિન્દુ સમાજનું અપમાન છે. એ ક્યારેય પણ સાખી લેવામાં નહીં આવે. રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તા દ્વારા માંગણી કરવામાં આવી હતી, જો હિન્દુ સમાજમાં સંતોનું અપમાન કરવામાં આવશે તે ક્યારેય સાખી લેવામાં આવશે નહીં, તેમ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરેલ આવેદન પત્રમાં જણાવ્યું હતું. આજ રોજ કલેક્ટર સાહેબના ત્યાં અમે આવેદનપત્ર માટે આવ્યા છે. જે 7 તારીખની જે ઘટના બની છે, દેર રાત રાત્રે 11:30 વાગે અયોધ્યામાં જે પરમહંસજી મહારાજ જે છે એ જે અનશન પર 1 તારીખથી બેઠેલા, તેમનું અનશન તોડવા માટે રાત્રે 11:30 વાગે તાના પ્રશાસન અને તાની પોલીસ એ એમને રાત્રે 11:30 વાગે લાઇટો બંધ કરી મઠની અને એમને પોતાને ઉચકીને લઈ ગયા, અને જે પ્રમાણે એ લઈ ગયા છે તે કૃત્ય એ કોઈ આતંકવાદી સાથે જે પ્રમાણેનું કૃત્ય થવું જોઈએ એ પ્રમાણેનું કૃત્ય થવું જોઈએ. જે સાધુ સભ્ય સમાજમાં જે સંતો દ્વારા જે ભારત દેશ ગણાય છે કે જે સંતો પૂજનીય છે, આજે એમની સલામતી જો ભારત દેશમાં રહી નથી તો આમ પબ્લિકની રહેવાની નથી. અને કહેવાતું જે ઉત્તર પ્રદેશ જે ગુજરાત સરકારના નેજા હેઠળ કામ કરી રહ્યું છે, જો ત્યાંના પ્રશાસનમાં આ રીતનું થતું હોય તો લોકોએ આ વસ્તુ વિચારવા રહ્યું. અને આજ રોજ અમે સર્વે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અમે આવેદનપત્ર આપ્યું છે, અને ટૂંક સમયમાં આની પર જો કાર્યવાહી થાય નહીં તો આવનાર સમયમાં રાષ્ટ્રીય બજરંગ દળ એ જ્વલંત કાર્યક્રમો આપશે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિજય થતા હર્ષોલ્લાસનો માહોલ જામ્યો હતો. ભરૂચ વોર્ડ નંબર 1માં કોંગી કોર્પોરેટરના રાજીનામા બાદ ગત રવિવારે ખાલી પડેલ એક બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદાન બાદ આજ રોજ ભરૂચ મામલતદાર કચેરી ખાતે મતગણતરી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર રઝિયાબેન પટેલને 2637 મત મળ્યા હતા, તેમજ ભાજપના ઉમેદવાર તારાબેન વસાવાને માત્ર 663 મત મળ્યા હતા, તેમજ નોટામાં 37 મત પડ્યા હતા. આમ ભરૂચ વોર્ડ નંબર 1ની ખાલી પડેલ કોંગ્રેસ પ્રેરિત બેઠક કોંગ્રેસના ઉમેદવારે વિજય બની જાણવી રાખવા ભરૂચ વોર્ડ નંબર 1માં કોંગી કોર્પોરેટરના રાજીનામા બાદ ગત રવિવારે ખાલી પડેલ એક બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદાન બાદ આજ રોજ ભરૂચ મામલતદાર કચેરી ખાતે મતગણતરી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર રઝિયાબેન પટેલને 2637 મત મળ્યા હતા, તેમજ ભાજપના ઉમેદવાર તારાબેન વસાવાને માત્ર 663 મત મળ્યા હતા, તેમજ નોટામાં 37 મત પડ્યા હતા. આમ ભરૂચ વોર્ડ નંબર 1ની ખાલી પડેલ કોંગ્રેસ પ્રેરિત બેઠક કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા કોંગી કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો, તેમજ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી કોંગી ઉમેદવારના જીતની ઉજવણી કરી હતી. ભરૂચ નગરપાલિકાની વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં આજે ગણતરી કરતા તારાબેન રમેશભાઈ વસાવાને, જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, એમને 763 મત મળેલ છે. રજિયા નૂર મોહમ્મદ પટેલ, જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હતા, એમને 2634 મત મળેલ છે, અને નોટામાં 37 મત મળેલ છે. આમ ત્રણેય પૈકી 2634 રજિયા નૂર મોહમ્મદ પટેલને મળતા એમને અમે વિજેતા જાહેર કરેલ છે. જે લોકોએ મને વોટ આપેલો છે તેમનો હું આભાર માનું છું. આજે મારો વિજય તમારા લોકો તરફથી થયો છે, વિજય થયો છે. દહેજ ઘોઘા રો રો ફેરી સર્વિસનું દહેજ ટર્મિનલનું પેન્ટુંગ ક્ષતિગ્રસ્ત થતા આગામી 12 તારીખે સીએમના હસ્તે ઉદ્ઘાટન પામનાર કમર્શિયલ સર્વિસ વિલંબિત થઈ શકે છે. ફેરી સર્વિસના દહેજ ટર્મિનલના ફ્લોટિંગ પ્લેટફોર્મ પેન્ટુંગને કાંઠા સાથે સ્થિર રાખતા પિલરનો તળ નજીકનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થતા સવારે પેન્ટુંગને સ્થિરતા ગુમાવી હતી. તકનીકી વિલંબનને કારણે આગામી 12 તારીખે સીએમના હસ્તે ઉદ્ઘાટન પામનાર
કોમર્શિયલ સર્વિસને અસર ન પડે તે માટે જો કે ટેકનિકલ ટીમ ઘટનાસ્થળ તરફ રવાના કરી દેવાય છે. ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 8ની ખાલી પડેલી બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી ડભોઈ સેવા સદન ખાતે હાથ ધરાઈ હતી. ભાજપાના ઉમેદવાર વિનોદ સોલંકી સામે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકાબેન સોલંકીનો 48 મતે વિજય થયો. પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસે વોર્ડ નંબર 8માં પોતાની સીટ જાળવી રાખી. જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મુનિરા પઠાણનો 8 મતે પરાજય. અપક્ષ ઉમેદવાર સુમૈયા બાનુ મલેકનો રસાકસી ભર્યો માહોલમાં વિજેતા થયા હતા. આ પરિણામમાં નોટાની અગત્યતા જણાયા વિન નોટો મતદાન 54 નીકળેલ છે. અપક્ષ ઉમેદવાર સુમૈયા બાનુ મલેકનો વિજય થતા ઢોરનગરાના તાલે ખૂબ ઝૂમી ઉઠ્યા હતા અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ મામલતદાર ઓફિસથી ઢોરનગરા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, તેમજ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. દાંડિયા બજારના શક્તિપીઠ અંબાજી મંદિરે આસો નવરાત્રી નિમિત્તે 9 દિવસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આવેલ અતિ પ્રાચીન શક્તિપીઠ શ્રી અંબાજીના મંદિરે ગાદીપતિ મહંત મનોહર ગિરી ગોસ્વામી મહારાજના સાનિધ્યમાં 9 દિવસ માતાજીને વિવિધ સિંહાસનોનો બિરાજમાન કરવામાં આવનાર છે. નવરાત્રીના પ્રથમ દિવસે સવારે 6-9 વાગ્યા સુધી ઘટસ્થાપન તેમજ 8-9 દિવસે હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થનાર હોવાનું મંદિરના મહંતે જણાવ્યું હતું.